તો આપણે એક એવા મિત્ર વર્તુળથી મળીશું જેઓ ટ્રેનમાં રોજ ટ્રાવેલ કરવાથી એકબીજાના એટલા ઘનિષ્ઠ મિત્રો બની ગયા કે તેઓ રોજ ટ્રેનમાં મળે છે, પણ દર રવિવારે એક ખાસ કામ માટે પણ મળે છે. આવો જાણીએ શું છે એ ખાસ કામ, જેની માટે રજાનો એક દિવસ પણ નથી છોડતા. ગાયોની આંખમાં આટલી આતુરતાથી કોની રાહ જોવાય છે, એ પણ રવિવારે રજાના દિવસે. આ નજારો દર રવિવારનો છે. દર રવિવારે આ ગાયોનું ધણ સવારે 9:30 થી 10:30 ની આસપાસ એક ગ્રુપની રાહ જોતું હોય છે. પણ મનમાં એક સવાલ આવે છે કે રોજ નહીં અને માત્ર રવિવારે જ કેમ આ રાહ જોવાય છે? એનો જવાબ તમને ગૌશાળાની બહાર ઉભેલું આ પુરુષોનું ગ્રુપ આપશે. અમે નાથ દ્વારા ગયા અને ત્યાં ગૌશાળામાં અમે બધા ભેગા થયા અને ત્યાંથી જયારે પાછા આવતા હતા ત્યારે બધાને પ્રેરણા થઈ કે આવું કામ આપણે મુંબઈમાં કરીએ તો કેમ. એટલે અમે મુંબઈમાં એક ગૌશાળા પેલા કાંદીવલી ઈસ્ટમાં જોઈ, ત્યાં બહુ બિગ બજારની સામે 7 એકરમાં છે, ત્યાં અમે પેલા બધા સ્ટાર્ટ કર્યું. દર રવિવારે ગાયોને ખવડાવવામાં આવતું જમવાનું જો કાચું આપવાનું હોય તો આ ગ્રુપ પોતાની સાથે રવિવારે લઈને આવે છે. પણ જો કોઈ રાંધીને ખવડાવવાનું હોય તો તેઓ ગૌશાળામાં જ 1-2 દિવસ પહેલા બનાવવાનું કહી દે છે. ગૌશાળામાં આ રીતે સેવા આપવાનો જે વિચાર છે તેની પાછળ પણ એક રહસ્ય છે. દર રવિવારે આવીએ છીએ અહીંયા, અમે કાકડી ટમેટા લઈ આવીએ છીએ, લાપસી ખવડાવીએ છીએ અને દાણો ખવડાવે છે, ઘાસ ખવડાવીએ છીએ. આ ગ્રુપ વચ્ચેનું બોન્ડિંગ જોતા એમ લાગે છે કે આ ગ્રુપ વર્ષો જૂના મિત્રો હશે અથવા તો સોસાયટીમાં સાથે રહેતા હશે, પણ એવું કઈ જ નથી. આ ગ્રુપને સેતુની જેમ બાંધી રાખવાનો શ્રેય આપણી મુંબઈની લાઈફ લાઈનને જાય છે. સૌરે મિત્રો ટ્રેનમાં ભેગા થયા અને એમાંથી આ અમે ગૌશાળા ચાલુ કરી. ગૌશાળામાંથી વધતા વધતા હવે અમે લોકો અનાથ આશ્રમમાં પણ મહિને 1.5 મહિને એકવાર જઈએ છીએ, બને એટલી અમે સેવા કરીએ છીએ. રોજ એક જ ટ્રેનમાં અને એક જ ડબ્બામાં સફર કરતા એકબીજાના એટલા નજીક આવી ગયા છે અને તેમના વચ્ચે એટલી સારી દોસ્તી છે કે જો કોઈની ટ્રેન બોરીવલીથી મિસ થઈ જાય અથવા કોઈ કારણસર સમયસર ન આવી શકે તો તે વ્યક્તિ અંધેરીથી આ ટ્રેન પકડે છે. મિત્રતાનો અને રજાના દિવસોનો કઈ રીતે સદુપયોગ કરવો એ કોઈ આ ગ્રુપ પાસેથી શીખી શકે. કૃપા પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, મુંબઈ.